નમસ્કાર મિત્રો, હું પટેલ જીતેન્દ્ર, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારીયા તાલુકો જિલ્લો મહેસાણા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એ સ્ક્રીન ઉપર તમે એક માર્કશીટ જોઈ રહ્યા છો એક્સેલની, જેની અંદર તમે જોતા હશો કે એક્ઝામ નંબર, વિદ્યાર્થીનું નામ, એના વિષયો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, સંસ્કૃત, ઇંગ્લિશ, પછી એનો સરવાળો છે, પર્સન્ટેજ, એના પાસ નપાસ અને રેન્ક. આ સામાન્ય દરેક સ્કૂલની અંદર આવી મિત્રો આપણે માર્કશીટ બનાવતા હોઈએ છીએ. તો આ માર્કશીટનો એક નમૂનો છે. વિદ્યાર્થીના નામ લખ્યા છે ટ્રાયલ બેઝ માટે, દસેક વિદ્યાર્થી લઈને. હું તમને સમજાવવા માગું છું કે આપણે માર્કશીટના આધારે, આના આધારે જે ગુણપત્ર કાઢીએ છીએ, તો એક સાથે કેવી રીતે વિદ્યાર્થીઓના ગુણપત્ર કાઢી શકાય. તો એ માર્કશીટનો તમે નમૂનો જોશો, એના માર્ક્સ આપેલા છે મિત્રો, એનું ટોટલ છે, એના પર્સન્ટેજ છે, એનું પરિણામ છે અને રેન્ક છે. હવે જનરલી બને છે શું કે શાળાની અંદર આ રીતે આપણે ડેટા નાખીએ છીએ અને ડેટાના આધારે વિદ્યાર્થીની માર્કશીટ આપણે કાઢતા હોઈએ છીએ. માર્કશીટ કાઢવા માટે આપણે વી લુકઅપ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે મિત્રો ઇન્ડિવિડ્યુઅલી દરેક વિદ્યાર્થીનો અલગ અલગ માર્કશીટ પ્રિન્ટ કાઢીને કાઢતા હોઈએ છીએ. તો આજે આપણે જોવાના છીએ કે ધારો કે આ વર્ડની અંદર તમે ગુણપત્રકનો નમૂનો જોતા હશો મિત્રો, તો ગુણપત્રકની અંદર આપણે મેલ મર્જનો ઉપયોગ કરીશું તો મિત્રો ત્યાંથી ઓટોમેટિક બધા જ વિદ્યાર્થીઓની અલગ અલગ માર્કશીટ સેપરેટ દરેક પેજ ઉપર મિત્રો તૈયાર થઈ જાય છે. એટલે નમૂનો એક જ બનાવવાનો છે. આ એક પેજ ઉપર મેં નમૂનો બનાવેલો છે અને એ નમૂનાની અંદર જે તે જગ્યાએ જે તે ડેટાને આપણે મર્જ કરીશું મિત્રો, કે નેમ ઓફ સ્ટુડન્ટ તો ત્યાં વિદ્યાર્થીનું નામ છે તો ત્યાં વિદ્યાર્થીનું નામનું મેલ મર્જ કરીશું. પછી એ જ રીતે પરીક્ષા નંબર છે તો ત્યાં પરીક્ષા નંબર, એના જે મેળવેલા ગુણ છે મિત્રો જે તે વિષયના, તો ત્યાં આપણે એ પ્રમાણે મર્જ કરવાનું છે. જે તે એક્સેલની શીટમાંથી આ વર્ડની શીટની અંદર જે નમૂનો બનાવેલો છે ગુણપત્રકનો, એની અંદર આપણે મેલ મર્જ કરીએ છીએ મિત્રો. અને છેવટે આપણે જ્યારે ફાઇનલ મેલ મર્જની જે લિંક આપી દીધા પછી મિત્રો આપણે એને સબમિટ કરીશું. એટલે એક સાથે મિત્રો આ એક જ નમૂનો છે, પરંતુ આપણી વર્ગની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓના આપણે ડેટા નાખેલો હશે, માની લો 50 વિદ્યાર્થીઓ છે, તો એક સાથે 50 વિદ્યાર્થીઓની માર્કશીટ મિત્રો બની જાય છે એક સાથે. તો મેલ મર્જ માટે મિત્રો મેલિંગમાં જવાનું છે, એમાંથી સિલેક્ટ રેસિપીસની અંદર યુઝ એજિસ્ટન્સ લિસ્ટ લેવાનું છે. એટલે જે પણ જગ્યાએ આપણે પહેલી જે એક્સેલની શીટ બનાવેલી છે મિત્રો, એ આપણે લઈશું. એ ધારો કે હું માર્કશીટ નામની એક્સેલની શીટ બનાવેલી છે, તો માર્કશીટની શીટ મિત્રો હું લઉં છું. એમાં શીટ વનની અંદર બધો ડેટા નાખેલો છે, તો શીટ વન સિલેક્ટ કરીને ઓકે આપીશું મિત્રો. હવે વિદ્યાર્થીનું નામ આપણે ચોઈસ કરવું છે, તો ઇન્સર્ટ મર્જ ફિલ્ડની અંદર જવાનું છે મિત્રો. ત્યાંથી પહેલી જે એક્સેલની શીટ હતી એમાંથી નેમ ઓફ સ્ટુડન્ટ જે હતો ફિલ્ડ હતું એનું, તો નેમ ઓફ સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે અને નીચે ઓકે આપવાનું છે, ઇન્સર્ટ કરવાનું છે. તો અહીં નેમ ઓફ સ્ટુડન્ટ આવી જશે. એ જ રીતે મિત્રો પરીક્ષા નંબર છે, તો પરીક્ષા નંબરમાં આપણો પરીક્ષા નંબર એક્ઝામ નંબર ત્યાં આપેલું છે એક્સેલની શીટમાં એક્ઝામ નંબર, તો એને ઇન્સર્ટ કરાવવાનું છે મિત્રો. હવે જે તે વિદ્યાર્થીના માર્ક્સ છે, તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, તો એ બધા મિત્રો આ રીતે તમારે ઇન્સર્ટ કરાવવાના છે. તો આ રીતે વિષય, વિદ્યાર્થીનું નામ ઇન્સર્ટ કરાવવાનું છે, પરીક્ષા નંબર ઇન્સર્ટ કરાવવાનો છે, એના વિષયોના માર્ક ઇન્સર્ટ કરાવવાના છે, એનું પરિણામ, એનો પાસ નપાસ અને રેન્ક નંબર. આ જે આપણે માર્કશીટની અંદર જે ફિલ્ડ બનાવેલા હતા એ ફિલ્ડ આ જે તે નમૂનો જે બનાવેલો છે, એક જ પેજમાં નમૂનો બનાવેલો છે માર્કશીટનો, આ નમૂનાની અંદર જે તે ફિલ્ડ આપણે ઇન્સર્ટ કરાવવાના છે. તો આ રીતે ફિલ્ડ ઇન્સર્ટ કરાયા પછી છેલ્લે ફિનિશ અને મર્જ નામનું બટન આપણે મિત્રો દબાવીશું, એટલે એક સાથે અહીં મેં ટ્રાયલ બેઝ માટે 10 વિદ્યાર્થીઓ પસંદ કરેલા છે, તો 10 વિદ્યાર્થીઓની માર્કશીટ એક સાથે મિત્રો સળંગ બની જાય છે. ફક્ત એના પછી પ્રિન્ટ જ કાઢવાની રહે છે. પહેલાંમાં શું થાય છે, જો એક્સેલની અંદર વી લુકઅપનો ઉપયોગ કર્યો હોય તો તમારે 1x1 નંબર આપીને કાઢવાની હોય છે પ્રિન્ટ, કે 1 નંબર, 2 નંબર, 3 નંબર, એટલે પ્રિન્ટરમાં વારે ઘડીએ તમારે નંબરો બદલવા પડે છે. જ્યારે આની સાથે એક સાથે કંટ્રોલ પી કરીને ઓલ તમે આપી દો તો એક સાથે બધાની માર્કશીટ નીકળે છે. હવે જો ઓલ કરીને આપણે તો એ તમે જોઈ શકતા હશો, એક સાથે બધાની માર્કશીટો મિત્રો તૈયાર થઈ ગઈ છે. વિદ્યાર્થીનું નામ, પરીક્ષા નંબર 1, પહેલો વિદ્યાર્થી હતો પરીક્ષા નંબર 1, એના માર્ક્સ આવી ગયા છે, એનું પરિણામ આવી ગયું છે મિત્રો, એના પર્સન્ટેજ આવી ગયા છે. અહીં પરિણામ 1માં જે વિદ્યાર્થી હતો પટેલ જીતેન્દ્ર અમૃતલાલ, પાસ નંબર 5, રેન્ક એનો 5મો, તો અહીં તમે જોઈ શકતા પટેલ જીતેન્દ્ર અમૃતલાલ. એ જ રીતે વિદ્યાર્થી 2 પટેલ નીતિન છે, એ જ રીતે વિદ્યાર્થી 3 અહીં બતાવે છે, ઠાકોર વિજય કાનાજી પરીક્ષા નંબર 3, એની માર્કશીટ પણ અલગ બની જાય છે. તો બધા જ વિદ્યાર્થીઓને આ રીતે મિત્રો માર્કશીટ અલગ અલગ પેજની અંદર જે આપણે નમૂનો બનાવેલો એ જ નમૂના પ્રમાણે બની જાય છે. તો આ કામ એટલા માટે ખૂબ જ સરળ રહે છે મિત્રો કે નમૂનો એક બનાવવાનો છે, એક બાજુ એક્સેલની માર્કશીટની અંદર ડેટા નાખેલો છે, બીજી બાજુ વર્ડની અંદર નમૂનો એક જ બનાવેલો છે, અને ફક્ત તમારે મેલ મર્જનો ઉપયોગ કરીને
જેતે ફિલ્ડ જેતે જગ્યાએ મર્જ કરાવીને છેલ્લે ફાઇનલ સબમિટ આપશો તો એક સાથે મિત્રો આ રીતે જુદા જુદા પેજ ઉપર માર્કશીટો તૈયાર થઈ જાય છે. છેવટે તમારે કંટ્રોલ પી કરીને એક સાથે ઓલ પેજ તમારે એક સાથે આપી દેવા હોય તો બધા જ મિત્રો 5 થી 10 મિનિટની અંદર માર્કશીટો તૈયાર થઈને બની જાય છે. મિત્રો કોઈ જગ્યાએ આપણે પરીક્ષા નંબર બદલીને એનો વી લુકઅપ ફોર્મ્યુલાનો ઉપયોગ કરેલો હોય તો એનો ઉપયોગ કરવાનો રહેતો નથી. તો આ રીતે મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી એ રીતે પણ તમે માર્કશીટો તૈયાર કરી શકો. અને એ સિવાય જે આપણે એક્સેલની અંદર ફોર્મો બનાવેલું હોય તો એમાં પણ વિદ્યાર્થીના નંબર બદલીને તમે વી લુકઅપનો ઉપયોગ કરીને પણ માર્કશીટો બનાવી શકો છો. પરંતુ આ મેલ મર્જનો ઉપયોગ કરીને આ રીતે સરળતાથી આપણે માર્કશીટ બનાવી શકીએ. મિત્રો જોઈ શકો છો કે બધા જ પેજની બધી જ માર્કશીટો આવી જાય છે. છેલ્લે કંટ્રોલ પી કરીને ઓલ પેજ રેન્જ ઓલ કરીને ઓકે આપશો એટલે મિત્રો એક સાથે બધી જ માર્કશીટો પ્રિન્ટ થાય છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને કામમાં આવ્યો છે. આભાર. જય હિન્દ.